પણ બીજા દિવસે થોમસ નામનો એક માણસ અંગ્રેજ અધિકારી અંગ્રેજ જર્નાલિસ્ટ વલ્લભભાઈ ની ઘરે મળે છે. આ હું ફેક્ટ ફાઇલ કહી રહ્યો છું સાહેબ. અને હળવેક દિન પૂછે છે કે મિસ્ટર સરદાર, વડાપ્રધાન પદ માટે તમે સેજે હુંકારો ન કર્યો, તમે ગીવ અપ કરી દીધું ઇઝીલી. અંગ્રેજીમાં થયેલો વાર્તાલાપ હું ગુજરાતીમાં કહું છું કે તમે એકવારે જરાક મોઢું મચકડ્યું હોત ને તો 11-11 કમિટી ગાંધીજીની હામે આવી જાત અને કહી દેત કે અમારે વડાપ્રધાન તરીકે સરદાર જ જોઈએ છે. અને ત્યારે વલ્લભભાઈ એમ કહે છે કે નાનો હતો ને ત્યારે બા પાસેથી અને દાદા પાસેથી રામાયણની વાર્તાઓ સાંભળી છે. મેં કરમસદનો પટેલ સાંભળજો જવાબ આપે છે. અને ત્યારે ભરતની ગાદી લઈ અને પાદુકા લઈને ભરત પાછા ગયા હતા અને રામે કીધું હતું 14 વર્ષ પાદુકા ઉપર ભલામણ જો રામાયણ ચાલતી હોય. આ વાત નાનપણમાં ભણેલી. વિઠ્ઠલભાઈ જો મારી સ્કોલરશિપ મને એની સ્કોલરશિપ મને આપી દેતો હોય તો હું મોટો છું અને નહેરુ મારાથી નાનો છે. એને વડાપ્રધાન થવું છે, મારે થવા દેવાનો. આ મારા સંસ્કાર છે સાહેબ. આ ભારતનો મહાપુરુષ અને એટલે એના નામે 182 મીટરની ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી બને સાહેબ. એક તાલી તો બનતી.